જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડિયો સૌથી પહેલાં મંચ પર પધારવા માટે નિમંત્રિત કરીએ શ્રી ઇરફાન પઠાણ જોરદાર તાળીઓથી એ મેદાન પર હોય અને ક્રિકેટ રમતા હોય ને આપણે જેટલા ઉલ્લાસથી આનંદ થી તાળીઓ પાડીએ એનાથી વધારે તાળીઓ અહીંયા એમની સાથેના સંવાદમાં આપણે પાડીએ અને એટલી જ તાળીઓના આપણા ઉમળકા સાથે નિમંત્રિત કરીએ શ્રી દીપક પટેલ ન્યુઝીલેન્ડના ક્રિકેટર ગુજરાતનું ગૌરવ દીપક પટેલ અને હવે જય બસાવડા અને વિનંતી કરીએ કે ગુજરાતની વાત હોય તો જામ થી લઈને દિવસ ઘટનાઓ એની સાથેના કેટલા બધા સંવાદો હશે તો એની રસપ્રદ વાતો આપ અહીંયા માંડો થેન્ક યુ તુષારભાઈ આમ તો બધાને ખબર જ હશે કે પારસીઓ ગુજરાતી ગણાય અને પારસીઓ અંગ્રેજો સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું એમાં તો ક્રિકેટ ભારતમાં આવ્યું એટલે ગુજરાતનો તો ફાળો ત્યારથી જ શરૂ થયેલો છે ક્રિકેટનો પાયો નાખવામાં અને આખી લેગસી રહી છે આજે પણ છે આજની તારીખે પણ છે એક હિન્દી ફિલ્મ સંગીત જુઓ અને બીજું આપણું ક્રિકેટ જુઓ ઇન્ડિયન ક્રિકેટ ગુજરાતીઓ વગર થતું નથી અને હવે તો ગુજરાતીઓ ચારે બાજુ ફેલાયેલા જોવા મળે છે એવું નથી ભારતની ટીમમાં હોય છે જેમ દીપકભાઈ રિપ્રેઝેન્ટ કરે છે પરદેશની ટીમોમાં પણ ગુજરાતીઓ રમતા હોય છે તો આ એક સરસ મજાનો સંયોગ છે એવા બે વ્યક્તિત્વ આપણી વચ્ચે છે મને હજી સ્ટીલ ક્રિકેટ બોય કે એક વર્લ્ડ કપની અંદર એવું થયું કે ઓપનિંગ બોલિંગ સ્પિનરથી શરૂ થાય માર્ટિન ક્રો ન્યુઝીલેન્ડના કેપ્ટન હતા શું ભૂલતો હોતો પણ એમણે ત્યારે એક નવો પ્રયોગ કરેલો અને દીપક પટેલના અથવા આખી દુનિયામાં પહેલી વખત કોઈ જોયું કે વન ડે ઇન્ટરનેશનલમાં સ્પીનર ઓપન કરે એવો જ એક પ્રયોગ ઇન્ટરેસ્ટિંગ થયેલો કે ઇરફાન પઠાણ બહુ જ સારા વસીમ અક્રમનો જવાબ કહી શકાય એ લેવલે પહોંચેલા આપણા પેસન અને એમણે ટેસ્ટમાં વનડેમાં ઓપનિંગ શરૂ કર્યું અને બહુ સારા સ્કોર કરવાના પણ શરૂ કર્યા ટૂંકમાં આ બે એવા ક્રિકેટરો આપણી વચ્ચે છે કે જે ફ્રેમ જે હોય છે ફિક્સ ચોકઠું હોય છે એનાથી બહાર કૂદકો મારી શકે છે તમે એને એમ કહ્યું કે આ પાછળ આવે તો એ આગળ આવી જાય તમે એમ કહો કે આ બોલર છે તો એ બેટિંગ કરવા લાગે અને આ ગુજરાતીઓની ખાસિયત છે શું જે તમને ચોકઠા આપો એ ચોકઠાની બહાર કૂદકો મારીને બતાવે એ ગુજરાતી તો આવા બંને સુપ્રીમ ટેલેન્ટેડ કહી શકાય એવા વ્યક્તિ એક ન્યૂઝીલેન્ડને રિપ્રેઝેન્ટ કરે છે પણ ગુજરાત એમના હૃદયમાં અને ઇરફાન પઠાણ તો આખા નવા રોલમાં પણ હવે બહુ ચમકે છે કોમેન્ટેટર તરીકેના રોલની અંદર અને બહુ સ્માર્ટ બધી ટ્વીટ્સ કરતા હોય છે બધી પોસ્ટ કોમેન્ટ્સ એવું કરતા હોય છે જે ફટકાબાજી કે બોલિંગના સ્વિંગ જે છે એ માત્ર મેદાન ઉપર થાય એવું નથી શબ્દોથી પણ થાય એવું એમણે બતાવ્યું છે સો વિથ ધીસ નોટ ઓજસ આપણે પણ જોડીમાં રમવાનું છે એટલે તમે આગળનો સ્કોર કરો હવે હવે આજે ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાની છે એમાં સૌથી પહેલાં તો પ્રવાસી ગુજરાતી પર્વ માં ખૂબ આનંદની વાત છે કે ખેલકૂદને પણ એક સ્થાન આપવામાં આવ્યું છે અને એક સેશન સ્પોર્ટ્સને ડેડિકેટ કરવામાં આવ્યું છે કારણ કે ગીત સંગીત સાહિત્ય સિનેમા કોમર્સ અને એની સાથે સાથે એટલે પોલિટિક્સ પણ અને એની સાથે સાથે ખેલકૂદ સ્પોર્ટ્સ વિભાગને એક સ્થાન આપવામાં આવ્યું છે અને બિકોઝ સ્પોર્ટ્સ ઇઝ સમથિંગ દેટ ઇઝ ઓલ્સો વેરી મચ રિલેટેડ ટુ ધ પ્રવાસી ગુજરાતી અને ખાસ કરીને આપણી વચ્ચે અત્યારે બે એવા લેજન્ડરી સ્પોર્ટ્સમેન હાજર છે તો સૌથી પહેલો પ્રશ્ન તો બંનેઓને એ જ કરીશ કે વોટ ઇઝ યોર ફીલિંગ વેન યુ હિયર ધ વર્લ્ડ પ્રવાસી ગુજરાતી સૌથી પહેલા તો બધાને નમસ્કાર આ સ્ટેજ પર આવું મંચ પર આવું એક પ્રિવિલેજ છે કારણ કે બહુ બધા જે ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા જુદી જુદી ફિલ્ડવાળાઓ યુવક અને યુવતીઓ આવીને ગયા છે એમાંથી અમે બંનેને અહીંયા આવવાનું સૌભાગ્ય મળ્યું છે થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ હિયર અને બીજી વસ્તુ જ્યારે હું આ જે શબ્દ છે પ્રવાસી ગુજરાતી તો મને મારા મગજમાં એક જ અલ્ફાજ આવે છે ચાંદ ચાંદ એટલે હું તમને કહું કે તમે ગુજરાતી ક્યાં પણ જાવ તમને ગુજરાતી મળશે તમે ગુજરાતમાં તો મળે જ તમે મુંબઈમાં ચાલી જાઓ તમને ગુજરાતી મળે તમે ઇન્ડિયામાં કંઈ પણ ચાલી જાઓ તમને ગુજરાતી મળે કેરલામાં પણ મળે તમે અમેરિકામાં ચાલી જાઓ તમને ગુજરાતી મળે તમે ઓસ્ટ્રેલિયામાં ચાલી જાઓ તમને ગુજરાતી મળે તમે ન્યૂઝીલેન્ડમાં ચાલી જાઓ તમને ગુજરાતી મળે દુનિયાનો કોઈ એક ખૂણો બાકી નથી જેમાં ગુજરાતી નહીં મળે હવે મને ભરોસો છે કે આપણા ગુજરાતી બધી જગ્યાએ એવી રીતે ગયેલા છે જુદી જુદી જગ્યાઓ જુદું જુદું કામ કરવા માટે ચાંદ પણ હશે એ પાકી વાત છે કે ગુજરાતી તમને ચાંદ પણ જોવા મળશે તો આ જે પ્રવાસી ગુજરાતી છે એ બધી જગ્યાએ પ્રવાસ કરતા રહે છે અને બધી જગ્યા તમને જોવા મળે તો જ્યારે તમે આ અલ્ફાસ કીધું સૌથી પહેલાં મને ચાંદ

પ્રવાસી ગુજરાતી ગુજરાતી બીન અપ્રવાસી હાઉ હેઝ જય શ્રી કૃષ્ણ સામે કોઈ આટલો સુંદર મજાનો આપણો મહેમાન આપણે આવકાર આપતો હોય તો આપણે હૈયાથી અંદરથી એકવાર જે ફરી એકવાર કરો છે છે એકવાર એમણે જય શ્રી કૃષ્ણ કીધું છે આપણે એમને આવકાર આપી દો જય શ્રી કૃષ્ણ પ્રવાસી ગુજરાતી હવે હું ન્યુઝીલેન્ડમાં હોઉં કે હું હું લઈને ઈફ્રાનભાઈ સાથે જ્યારે હું રિટાયર થઈ ગયો હતો ને આપણે ક્રિકેટ જોઈ તો હું જોઉં કે આપણે ઇન્ડિયન ટીમમાં કેટલા ગુજરાતી છે એવું જ છે કેટલા ગુજરાતી રમે છે i'm a very proud gujarati person my father when i was very young um, i i signed a, f uh, a first class contract when i was 16 years old uh county cricket so my daddy the school ma to tyare to school the coach Basil oliveira ifran front orktos ene mane and that has always stayed with me uh, in deep in my heart. Uh, unfortunately he's not with us he's up there looking down on me and i'm a very proud Gujarati that will always. Uh, my children are, are Kiwis, but they will be brought up as Gujaratis. Uh, they will speak Gujarati as well. Uh, so, yeah, I, I think that if, um, if Rana has just said, you can go anywhere in the world. Uh, I've played cricket in many parts of the world Europe, America, South America. I remember playing a two day game in Rio de Janeiro. And uh, and there was two gujaratis that were playing for brazil. so it's fair to say that gujaratis don't just excel in business, in lots of other, but also in cricket. so nice. but is there a band stock syndrome? means uh, you are coming from one another country and you are playing for one another country. and again, you are in a final between the, uh, england and new zealand. there was a syndrome that.

તો મને યાદ છે કે અમે બહાર નીકળ્યા ટીમ સાથે તો એક છોકરાએ મને ક્રાઉડમાંથી બૂમ પાડી દીપકભાઈ તમે ગુજરાતી બોલે છે સર કમિંગ ટુ ઇન્ડિયા ઇઝ ધ ગ્રેટેસ્ટ અચીવમેન્ટ ફોર ક્રિકેટ ઇન માય મધર કન્ટ્રી આઈ વોઝ બોર્ન ઇન ઇસ્ટ આફ્રિકાબી બટ બોર્ડ બોર ગુજરાતી To come here and play two World Cups, I played in 87 and 96, is probably the greatest achievement for me. To come to my mother country and represent New Zealand, but I know deep inside I was a, I was a Gujarati we were just talking earlier this morning in fact, uh, we have the member of the Australian Parliament uh, Miss Julia Julia Madam is here, and we were just talking earlier this morning uh, the one the lady sitting in the wonderful yellow sari and she recalled the match that Australia won against us but એમણે પણ જે વાત કરી એન્ડ એન્ડ વી વ ઓલ્સો રી ઇન્ફોર્સ દિસ આઈ ગેસ થ્રુ ધ ડે ધ ગુજરાતી ઇઝ દેટ લીવ આઉટસાઇડ ઓફ ગુજરાત ઓર ઇવન મે બી આઉટસાઇડ ઓફ ઇન્ડિયા હેવ અ વેરી ડિફરન્ટ કનેક્શન હેવ પ્રોબ્લી અ મોર ડીપર રૂટેડ કનેક્શન ટુ ઇન્ડિયા ઇનફેક્ટ જ્યારે એમણે વાત કરી ત્યારે એમણે કીધું કે હું મારા ફેમિલીને લઈને જ્યારે દેશમાં આવું છું દેશમાં આવું એ શબ્દ વાપરવા માટે અત્યારે ભાગ્ય જ કોઈ તમને ગુજરાતી જોવા મળે એમ કે હું દેશમાં જાઉં છું અને એમના છોકરા દીકરી છોકરા જે ફેમિલી હશે એ એમ કહેતું હશે કે ભાઈ દેશમાં લઈ જઈ રહ્યા છે તો એ કનેક્શન એ બોન્ડ તો તમારામાં રહ્યું છે ને આઈ એમ શ્યોર ઇટ ઇટ લિવ્સ ઓન ઇરફાન સાહેબ તમને મારે સવાલ પૂછવો છે કે ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ઓફ ગુજરાતીઝ સ્પેશિયલી નોટ જસ્ટ ક્રિકેટ બટ ઇવન આઉટસાઇડ ઓફ ક્રિકેટ ઇન ધ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સ તમે તો જોયું છે તમે માત્ર ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ જોયું છે ઓન ધ ફિલ્ડ ઓફ ધ ફિલ્ડ ઇન ધ કોમેન્ટરી બોક્સ વોટ વોટ ઇઝ યોર ટેક ઓન ધ કોન્ટ્રીબ્યુશન ધી એન્ગેજમેન્ટ એન્ડ ધ પાર્ટિસિપેશન ઓફ ગુજરાતીઝ સી હવે બહુ બધી જગ્યાએ જુદા જુદા જે ફિલ્ડ છે એમાં ગુજરાતીનું કોન્ટ્રીબ્યુશન બહુ બધું છે પણ હું ક્રિકેટની વાત કરીશ કારણ કે હું ક્રિકેટથી આગળ વધ્યો છું ગુજરાતનો છું અને ઇન્ડિયા માટે રમ્યો છું ભારત માટે રમ્યો છું તો મારા માટે બહુ નસીબની વાત હતી કે હું એક વડોદરા જેવો નાલ્લો શહેર કારણ કે પહેલાં જમાનામાં તો ફક્ત તમે જોતા હતા દિલ્હીથી લોકો આવતા હતા જે ઇન્ડિયા રમતા હતા મુંબઈથી આવતા હતા મોટા મોટા શહેરોથી આવતા હતા પણ હવે ગુજરાતથી આવું એમાં પણ વડોદરા જેવી જે શહેર છે એ અમારી સૌથી મોટું શહેર નથી સુરત છે અમદાવાદ છે એના પછી વડોદરાનું નામ આવે હવે એમાંથી લઈને હું નહીં ફક્ત પણ મારો ભાઈ પણ રમે ઇન્ડિયા માટે એ બહુ મોટી વાત થઈ ગઈ અમારા માટે અમારા પહેલાં આજે જે હું જ્યારે અહીંયા આવ્યો તો અમારી વાત ચાલતી હતી કે ભાઈ તમે તમે બંને ભાઈઓએ બહુ સારું કામ કર્યું છે ગુજરાતનું નામ રોશન કર્યું છે પણ મારું એવું કહેવું છે કે હું પોતાને બહુ નસીબદાર માનું છું કે હું વડોદરામાં જન્મ્યો ગુજરાતમાં જન્મ્યો અને અમે બંને ભાઈઓ એક જ ઘરમાંથી બે વર્લ્ડ કપ લઈને આવ્યા બે હજાર સાત વાર અને બે હજાર અગિયારમાં તો અમારા ઘરમાં આમ જોવા જઈએ તો ત્રણ વર્લ્ડ કપની ટ્રોફી છે અને ભાઈ પછી આઈપીએલ જીત્યું અને હું કઈ કઈ વાર ઇન્ડિયન ટીમમાં કંઈ એવી ટુર્નામેન્ટ જે ઓસ્ટ્રેલિયામાં જઈને જીતીને આવ્યા બીજા મુલ્કમાં અમે લોકો ગયા એશિયા કપ ને બધી ટુર્નામેન્ટો અમે લોકો જીતી જીતીને આવ્યા તો પોતાને બહુ નસીબદાર માનું છું પણ એના અલાવા પણ એટલા બધા ગુજરાતીઓ છે જે ઇન્ડિયન ક્રિકેટને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે જે ગુજરાતી છે ખાસ કર વડોદરાથી તમે ડી કે ગાયકવાડ સરની વાત કરો અંશુમન ગાયકવાડ સરની વાત કરો એ કોચ પણ હતા કેપ્ટન પણ હતા ઇન્ડિયન ટીમના તમે નયન મુંગિયાની વાત કરો એના પછી હઝારીઝની વાત કરો તો અને એના અલાવા પણ જે બહુ બધા સારા ક્રિકેટરો હમણાં રમી રહ્યા છે તમે હાર્દિક પંડ્યાની વાત કરો ગુજરાતથી જસપ્રીત બુમરાહ એ તો મારો એકદમ ફેવરેટ ક્રિકેટર છે એનું રીઝન છે કે હમણાં જેટલું બધું વ્હાઇટ બોલ ક્રિકેટનું ચાલી રહ્યું છે લોકો વ્હાઇટ બોલ ક્રિકેટ રમવા જ માગે છે પણ આ છોકરો જસપ્રીત બુમરાહ આપણો ગુજરાતનો એ ઇન્જરી પછી બેક સર્જરી પછી એ ટેસ્ટ ક્રિકેટ રમવા માગે છે ઇન્ડિયા માટે તો એ બેસિકલી એક્ઝામ્પલ આપે છે બાકી છોકરાઓને કે બનવું હોય તો મારા જેવું બને અને નંબર ઇન ઓલ ફોર્મેટ અને અને એબ્સોલ્યુટલી બહુ ગર્વની વાત છે અને હું તો બહુ ગર્વ ફીલ કરું છું જ્યારે જ્યારે હું જસપી મુમરાને રમતો જાઉં છું તો ગુજરાતીઓનો જે કોન્ટ્રીબ્યુશન છે ઇન્ડિયન ક્રિકેટ માટે ફક્ત ટ્રોફી જીતવાનો નથી પણ ઇન્સ્પાયર કરવાનો છે તો એના લીધે હું પોતાને બહુ પ્રિવિલેજ માંગુ છું ઇવન ઇન મેનેજમેન્ટ બોર્ડના મેનેજમેન્ટમાં પણ ઘણી વખત સિલેક્શન કમિટી ધેર એન્ડ ગુજરાત તો એવો સ્ટેટ છે જેણે એક્ઝામ્પલ આપ્યું છે આખી દુનિયામાં ફક્ત ઇન્ડિયામાં નહીં કે સ્ટેટ બનવું હોય તો અમારે જેવું બનવું વાત વાહ ઇટ્સ કાઇન્ડ ઓફ મારે એ જાણવું છે કે તમે ન્યૂઝીલેન્ડમાંથી રમો તો રિલેટિવલી બહુ જ નાનકડો સરસ સુંદર રણિયામળો તમે સુંદરતા જોઈજો ને થાકી જાવ એવો દેશ છે હું ન્યૂઝીલેન્ડ આવ્યો ત્યારે મને થયું કેટલા ફોટા પાડીએ થાકી જાય આપણે ફોટા પાડીને એમાં ઇઝી છે કે તમે ઇલેવનમાં સ્થાન જમાવો હવે ભારત તો અનેક ન્યુઝીલેન્ડ નું બનેલું છે અને એમાં આપણે 11 ની અંદર સ્કોટમાં જવું હોય કેટલા યંગસ્ટર્સ મેં જોયું છે ખૂબ સપનાથી ખૂબ મહેનતથી કામ કરે અને અનફોર્ચ્યુનેટલી ઘણી વખત નથી પહોંચી શકતા તો યુ બોથ બીંગ એ વેરી એક્સપિરિયન્સ ક્રિકેટર તમે એમને કંઈ કહી શકો કે શું કરવું જોઈએ ઓલ સ્પીક ફ્રોમ અ ન્યુઝીલેન્ડ પરસ્પેક્ટિવ સોરી માય ગુજરાતી ઇઝ નોટ એઝ গুડ એઝ અ ફ્રેન્ડ સો પ્લીઝ એક્સક્યુઝ મી સો આલ સ્પીકિંગ ઇંગ્લિશ ફ For Gujaratis, in whether you're playing in England, Australia, New Zealand, it's probably the toughest job that you could ever dream to have. To make a, a, a national team in those countries, it's a major achievement. It really is. You have to factor in the fact that you're a foreigner. You've got to be twice as good as the local players to be recognised and when you get there are you going to be accepted in the team because you're you're the lonely different person in the team so it is very difficult the difference is in india you've probably got about 50000 kids that you're going to get selected from so when you weigh the two up yeah it is very very hard so for a gujarati મારું ટેક એવું છે જે ક્રિકેટર છે એનું એક્ઝામ્પલ આપીશ કદાચ તમે લોકો એને ગૂગલ કરશો તો ઓળખી જશો એનું નામ છે મિલાપ મેવાડા મિલાપ મેવાડા અમારો વડોદરાનો વિકેટકીપર હતો અમારો સિનિયર એ લગભગ સેવન્ટી મેચિસ રણજી ટ્રોફીમાં લગભગ સેવન્ટી મેચિસ બહાર બેસેલો છે વડોદરાથી સેવન્ટી ફર્સ્ટ ક્લાસ મેચિસમાં એ માણસને ચાન્સ નહીં મળ્યો હવે કેમ ચાન્સ નહીં મળ્યો ભાઈ નયન મોગિયા સાહેબ ત્યારે રમતા હતા તો આ જ્યારે ઇન્ડિયા અંડર નાઇન્ટીન રમ્યું આ માણસ વિનાપ મેવાડા ઓસ્ટ્રેલિયાની જે ટીમ હતી ત્યારે બ્રેટલી એ બધા ફાસ્ટ બોલર સામે એણે સેન્ચરી મારેલી અને મોટી સેન્ચરી મારેલી સંદીપ પાટીલ ત્યારે સિલેક્ટર હતા એ ઈચ્છતા હતા કે આ છોકરો રણજી ટ્રોફી રમે ત્યારે એને મોકો મળી જાય ઇન્ડિયા રમવાનો પણ એ છોકરાને રણજી ટ્રોફી રમવાનો મોકો નહીં મળ્યો કારણ કે એની જગ્યા નહીં બની છોકરો બહાર બેસતો હતો સેવન્ટી મેચિસ બહાર બેસ્યો અને પછી એનો કરિયર સમાપ્ત થઈ ગયો હવે એનો એક્ઝામ્પલ હું એટલા માટે આપું છું કારણ કે એ માણસ હમણાં અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગ કોચ છે એ બહુ મોટી વાત છે ગુજરાતનો છે વડોદરાનો છે અને અફઘાનિસ્તાનની ટીમનો હમણાં જે તમે ગ્રોથ જોયો છે બેટિંગમાં એનું બહુ મોટો શ્રેય માણસને જાય છે કારણ કે છેલ્લા એક વર્ષથી એમની જોડે મહેનત કરે છે હવે શા માટે મેં આનો એક્ઝામ્પલ આપ્યો કારણ કે કોઈ પણ માણસ આટલી બધી મેચિસ બહાર બેસે તો એ હતાશ થઈ જાય અને એ રમવાનું છોડી દે પણ એ માણસે મહેનત નહીં છોડી એ માણસે શું કર્યું સૌથી પહેલાં તો વડોદરામાં લેવલ એ અને બી જે કોચિંગ કોર્સ હોય છે એ ક્લિયર કરવામાં સૌથી પહેલો માણસ એણે શું કીધું કે ઠીક છે કોઈ વાત નહીં મને ઓપોર્ચ્યુનિટી તમે નથી આપતા મને નથી મળતી કાં તો સિચ્યુએશન એવી છે જેનાથી નથી મળતી હું મહેનત કરવાની નહીં છોડું હું આ ક્રિકેટથી જ જોડ્યો રહીશ અને આમાં હું આગળ વધીશ હવે માણસનું ક્રિકેટ તો ક્યાં ન પતી ગયું પણ એ બીજા લેવલમાં એ આગળ વધી ગયો અને બહુ આગળ નીકળી ગયો તો કહેવાનો મતલબ જે તમે પ્રશ્ન પૂછ્યો કે બહુ બધા તો ક્રિકેટ નહીં રમી શકે બધા ગુજરાતને રિપ્રેઝેન્ટ નહીં કરી શકે બધા વડોદરાને રિપ્રેઝેન્ટ નહીં કરી શકે બધા ઇન્ડિયા નહીં રમી શકશે તો એવા ટાઈમે આ જે ક્રિકેટરો આટલી બધી અકાડેમીઓ ચાલે છે આટલા બધા ક્રિકેટ કોચિંગ સેન્ટર્સ ચાલે છે એ બધા છોકરાઓનું શું ફક્ત એક જ વસ્તુ મહેનત કરતા રહો કારણ કે આ જ્યારે પરસેવો જમીનમાં પડે ને આ આપણી ધરતીમાં એ આપણને પાછું રિટર્ન ડિવિડન્ડ જોડે આપણે આપે જ આપવા અને એ ગેરંટીડ છે અને એ મળે કારણ કે જો મારા કરિયર માટે પણ લોકો બહુ કહેતા હતા કે મેં ભારત માટે રમીને ત્રણસો વિકેટ કાઢી હું લગભગ આઠસો નવસો પ્રોફેશનલ વિકેટ લઈ ચૂક્યો છું છ સાત પ્રોફેશનલ રન બનાવી ચૂક્યો છું આ ઇન્ડિયન ટીમ માટે પણ હેટ્રિક લીધી વર્લ્ડ કપ જીતો જે પણ લોકો એમ હજુ વિચારે કે આ છોકરો છે ને કદાચ પાંચસો વિકેટ લઈ શકતો એમ આવું વિચારે ઇન્જરી થઈ બીજી બધું ટીમનો ડિસિઝન હોય નહીં લઈ શક્યું એટલી બધી જેટલી બધી લોકો ઈચ્છતા હતા પણ હવે જે રીતે મેં ક્રિકેટ છોડ્યું હું કોમેન્ટ્રીમાં આવી ગયો હવે હું કોમેન્ટ્રી કરું છું હું ભણ્યો છું ગુજરાતીમાં મારું જે ભણતર છે હું ગુજરાતીમાં ફક્ત દસ સુધી ભણ્યો છું એમાં કોઈ ઇંગ્લિશ મીડિયમ નથી કોઈ હિન્દી નથી વધારે એક એક સબ્જેક્ટ લોઅર લેવલનો જે હિન્દી અને ઇંગ્લિશ હોય પણ હવે હું હિન્દીમાં પણ કોમેન્ટ્રી કરું ગુજરાતીમાં પણ અમુક વાર કોમેન્ટ્રી કરવા શો કરવા એ એ પણ કરું રાઈટ તો તો એટલા માટે કરી શકું છું અને આ ગુજરાતીમાં ભણનારા દરેક ખાસ મા બાપો માટે ઇન્સ્પિરેશન છે કારણ કે મમ્મી એવું માનતા હોય છે કે છોકરાઓ અંગ્રેજી ભણે તો જ અંગ્રેજીના લેવલે પહોંચે પણ ઇન્ટરનેશનલ લેવલે પહોંચવા માટે ભાષા નહીં તમારું પોતાનું ભવિષ્ય બનાવવાની જે જઝ્બાત છે જે પ્રેરણા છે જે અંતરની તાકાત છે એ જરૂરી છે અને કોઈ દિવસ છોડવાનું નહીં ભલે તમને રિઝલ્ટ ના મળે ગેરંટી આપું તમને હું અહીંયા સ્ટેજ પર બેસેલું છે મેં પોતે એ વસ્તુ જોયેલી છે અમારી પાસે મારા પપ્પા ચૌદ કલાક કામ કરતા હતા સારાભાઈ એમ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હતા મસ્જિદમાં લગભગ જે રીતે ફેક્ટરીથી પાછા આવી જાય તરત જ શાવર લઈને મસ્જિદમાં કામ કરતા હતા સફાઈ કરતા હતા અજાન આપતા હતા કોઈ પણ અજાન છોડે નહીં અમે લોકો એમને પપ્પાને હેલ્પ કરતા હતા આટલી મહેનત કર્યા પછી પંદર કલાક દિવસો મહેનત કર્યા પછી મારા પપ્પાને સાડા ત્રણ હજાર રૂપિયા મળતા હતા પંદર કલાક મહેનત કર્યા પછી અને એ સાડા ત્રણ હજાર રૂપિયામાં મારું સંભાળવાનું મારા ભાઈનું સંભાળવાનું મારી બહેનનું સંભાળવાનું ને આખી ફેમિલી સંભાળવાની અને ત્યાંથી લઈને હું અહીંયા જે પહોંચ્યું છું ઓબ્વિયસલી મારા મા બાપની દુઆ છે પણ એ મહેનત વગર નથી પહોંચ્યો તો મહેનત મારા પપ્પાએ કરી મારી ફેમિલીએ કરી અને અમે લોકોએ કરીને આજે અમે તમારી સામે બેસી લે છે કોઈ પણ દિવસ મહેનત ના છોડતા તમને એ રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ ક્યાંકથી બોલ બેટ લેવા હું સખત હવે એકદમ મોટિવેટ થઈ ગયો છું હવે આના પછીનું સેશન બીજા કોઈના સંચાલનમાં આપી દેજો પરંતુ આ તો ખાલી રમૂજની વાત છે બટ મોસ્ટ ડેફિનેટલી બંને તરફથી આપણે જે સાંભળી રહ્યા છીએ ઇટ ઇઝ ધીઝ આર પર્લ્સ ઓફ વિઝડમ ધેટ ગો નોટ ઓન્લી ટુ ટોક અબાઉટ ડિટર્મિનેશન દેટ ગો ટુ ટોક અબાઉટ ધ શ્યોર સર્કમસ્ટાન્સીઝ ધેટ દે ઓવરકેમ ધ શોર્ટકમિંગ દેટ ધ ઓવરકેમ ધી વર્ક ઓન ધેર સ્ટ્રેન્થ્સ એન્ડ બ્રોટ ઇટ ટુ અ ફ્રોશન ટુ અ લેવલ વેર દેર રેકોગ્નાઇઝ ઓન ધ વર્લ્ડ સ્કેલ ઓન ધ વર્લ્ડ લેવલ દીપકજી મારે તમને પૂછવું છે કે પ્રવાસી ભારતીય આપણે સોરી પ્રવાસી ગુજરાતી પર્વ આપણે જે આજે ઉજવી રહ્યા છીએ ઇન્ડિયાની બહાર પણ ક્રિકેટનો એટલો જ ક્રેઝ છે આપણે ઘણા બધા કન્ટ્રીઝ ઇનફેક્ટ ઘણા બધા કન્ટ્રીઝ હજુ જોડાઈ રહ્યા છે અને જે મેં એમણે કીધું કે ભાઈ ગુજરાતનો એક છોકરો જેને અફઘાનિસ્તાનમાં ક્રિકેટની ટ્રેનિંગ આપતો હોય તો એ આપણા માટે ગર્વ લેવા જેવી જ વાત છે કારણ કે છે તો આપણું ગુજરાતનો જ વ્યક્તિ હવે તો ભારત પાકિસ્તાનનો મેચ અમેરિકામાં રમાવાનો છે હા એ લોકોને શીખવવાની જરૂર છે ઘણા ટાઈમથી એ લોકોની એમને એમને એક સરસ ટીમ આપવાની જરૂર છે હવે કારણ કે એ લોકો એમની ટુર્નામેન્ટ કરતા હોય છે વર્લ્ડ ટુર્નામેન્ટ પછી અંદર અંદર રમતા હોય છે પરંતુ દીપકજી મારે એ પૂછવું છે તમને કે પ્રવાસી ગુજરાતીઓ આપણે ઘણી બધી જોતા હોય છે અને મેં એક કલ્ચર જોયું છે કાઉન્ટી ક્રિકેટ પ્રદેશ હું જેટલી વાર ગયો છું એમાં કાઉન્ટી ક્રિકેટ ઘણી વાર રમાતું હોય છે અને કાઉન્ટી ક્રિકેટમાં પણ ગુજરાતીઓનો ઘણો ફાળો રહે છે ખરો County cricket, almost commonwealth countries county cricket a tradition, a culture sports. So what is your take on that? Especially Pravasi Gujaratis participating in cricket in those countries? Well certainly in the last 10 years, there's been a, quite a, a number of Gujaratis who've had an opportunity uh, to make county cricket, but the step up from county cricket to international cricket, which if front would back it up. It's a big step up, and I think this is where uh, a lot of Gujaratis in England uh, or other Gujaratis in, in New Zealand find that step up, and to have that resilience and to be stubborn to overcome the difficulties. That is the big challenge. Whereas in India, you're accepted because you are representing Bharat. you from. Ahmedabad or Baroda, you're accepted in the team but for gujarati's overseas it's a lot more difficult there's no question about it and i imagine I mean, mean, je a, apne gandi gandi gad bhi samgholva pade par apni samne ni kare loko apni pachad pachad samaj pai din ne etle ema je apne je confidence hoy ne you lose that confidence because you don't trust the people around you because you're always battling that element of am i good enough are they going to accept me in the role and there's been many many instances where i've been on tour i'll give you an example um, 1987 world cup and we didn't have the luxuries of big coaches or anything we were in a little minibus and I was sitting in the New Zealand bus, and the Zimbabwe boys walked past the, the bus. And you probably remember him, Ali Shah, playing for Zimbabwe. And he walked past. And one of the boys must have said, Oh, look, there's a token gesture. And one of my boys, John Bracewell, said, We've got one too. So the discrimination. Or whatever word you want to use, is the biggest challenge that the Gujaratis will face. Not only myself, uh, people like Jit Raval, Ajaz Patel. He's another example who can take 10 wickets in a Test match, and then not get selected for another five Test matches. Work that out. You know, if that's so, yeah, I, I think that's where you build character. You know, you become lot stronger you have to have good character within yourself to overcome that to to go there and forget that because the end of the day it's your performance that counts it's not about who you are performances will always speak highly so there is a uh, couplet is as gir uth simple as that for any success story સો લાસ્ટલી બીકોઝ વી આર ઓન અ વર્ઝ ઓફ કન્ક્લુઝન એટલે આપણી પાસે ટાઈમ બહુ જ ઓછો છે તો ઇરફાન મારે એટલું જ જાણવું છે કે ક્રિકેટ બહુ ચેન્જ થતું જાય છે બધા કહે છે કે બહુ વધારે પડતું રમાય છે કોમર્શિયલ પણ ખૂબ થઈ ગયું છે તમને એવું થાય છે કે એ અત્યારે જે થાય છે કે જેટલું એટેન્શન છે સોશિયલ મીડિયા એટેન્શન અથવા તો પૈસા ક્રિકેટ સાથે જે જોડાઈ ગયા તમે એટલી જ મહેનત કરી તમે એનાથી વધારે મહેનત કરી તમે ઓપનિંગ ઇન્ટરનેશનલ મેચમાં ધડાકેદાર પાકિસ્તાન સામે શરૂઆત કરી લે આઈ સ્ટીલ રિમેમ્બર દેટ તો અત્યારે જે પૈસા ફ્લો થાય છે ક્રિકેટમાં એમાં કેટલાય છોકરાઓ જે કેરીડ અવે થઈ જાય કે આ તો અચાનક જ કરોડપતિ થઈ ગયા એક રાતની અંદર જમાળ આવી ગઈ ગ્લેમર આવી ગયું હાઉ યુ સસ્ટેન તમે બધાની વચ્ચે કારણ કે ત્યારે તો આ હતું નહીં તમે અત્યારનો જુગ જુઓ તો કાં તો અફસોસ થાય કે આપણે ત્યારે આવી ગયું હોત તો આટલા બધા પૈસા આવી ગયા હોત તમે એકદમ મેં જોયું છે તમારી યાત્રા બધાની વચ્ચે યુ મેન્ટેન ઇટ હાઉ આ મેન્ટેન નહીં કરે તો પપ્પા કાનની નીચે આપે મેન્ટેન મેન્ટેન બેસિકલી તમારી જે અપબ્રિંગીંગ હોય મમ્મી અને પપ્પાની જે શીખ હોય જે નાનપણથી તમને મળી હોય એનાથી બહુ ફરક પડે મેં આટલા વર્ષથી હમણાં જઈને હું મુંબઈમાં સેટ થઈ છું કારણ કે મારું કામ ત્યાં છે બાકી હું ઇન્ડિયા જ્યારે રમતો હતો અને કોઈ પણ ટૂરમાં જાઉં હું કોઈ દિવસ એવું નથી કરતો કે હું મુંબઈ રોકાઈ ગયો કે હું પાર્ટી કરવા કંઈ રોકાઈ ગયો પહેલી ફ્લાઇટ પકડીને હું સીધે ઘરે આવતો હતો સીધા મમ્મી પપ્પા પાસે અને એ આખી જે મારો કરિયર હતો જે ઇન્ટરનેશનલ કરિયર લગભગ દસ વર્ષનો હતો એના પહેલાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને એના પછી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કાફી વર્ષ સુધી રમ્યો આઈપીએલ રમ્યો સૌથી પહેલાં મારું કામ ઘરે આવવાનું અને એ મેં મેન્ટેન રાખેલું અને એનાથી મને બહુ ફરક પડ્યો અને એનાથી જે માણસની માનસિકતા હોય એ બેલેન્સમાં રહે કારણ કે મમ્મી પપ્પા જે એક એવા લોકો હોય કે તમે ખોટું કરો ને તો તમને બતાડે કે ભાઈ આ ભાઈ આ તું ખોટું કરી રહ્યો છે અને મને આ છે મારા પપ્પા એ એટલા સરસ હમણાં સેવન્ટી સિક્સ યંગ છે હી સેવન્ટી સિક્સ યર ઓલ્ડ યંગ મેન એ હમણાં જે રીતે અમારી ઉછેર એ એમણે કરી છે એ બહુ સારી રીતે કરી કરી છે એક તો મસ્જિદમાં એ મોઝી હતા પણ કોઈ પણ દિવસે કોઈ પણ ઇન્વિટેશન મંદિરથી આવ્યું કોઈ દિવસ પપ્પાએ એમ નહીં કીધું કે તું નહીં જા તારાથી પહેલા હું જઈશ ને પછી તું આવજે ક્યાં વાત હે એ અને એ મારા પપ્પાની વાત હમણાં જે યાદ એટલા માટે કહું કે જ્યારે હું ઓસ્ટ્રેલિયા જઈને પાછો આવ્યો હું ઓગણીસ વર્ષનો હતો સુપરસ્ટાર બની ગયો હતો જ્યારે હું પાછો આવ્યો તો મસ્જિદમાં લાઈન લાગતી હતી મને મળવા માટે અને દરવાજો તમે મસ્જિદનો બંધ ના કરી શકો ત્રણ પૂજારી આવ્યા હતા સ્વામિનારાયણ મંદિરના અને પૂજારી સાહેબ આવ્યા એ ત્યાં જે રીતે પપ્પા એમને જોયા એ આગળ લઈને આવ્યા મને મળાવ્યું એ પૂજારી સાહેબ કહેતા હતા કે જ્યારે તમારી પાકિસ્તાનની ટૂર છે કારણ કે એના પછી હું પાકિસ્તાન ટૂર કરવા માટે જવાનો તો અમારી સિરીઝ હતી બે હજાર ચારમાં જે અમે લોકો જીત્યા હતા બોલે ત્યારે અમારું મંદિરનું પહેલો દિવસ છે અને ત્યારે તમારે આવવું છે પણ તમે તો ત્યાં છો નહીં પણ અમે ઈચ્છીએ કે પહેલા દિવસે તમે ત્યાં આવો તો પપ્પાએ કહેતું કે હું હું આવીશ એની જગ્યાએ અને મારી પ્રોમિસ છે કે જેવી રીતે પાકિસ્તાનથી જીતીને આવશે સૌથી પહેલાં એ મસ્જિદમાં નહીં જાય ત્યારે તમારા ત્યાં આવશે અને મારા માટે પ્રસાદ પણ લઈને આવશે અને હું જેવી રીતે હું જેવી રીતે પાકિસ્તાનથી જીતીને આવ્યો મારું હંમેશા રિચ્યુઅલ એ હતું કે હું મસ્જિદમાં જાઉં શુક્રાનાનો સજદો કરું અને પછી ઘરે જાઉં એ ટાઈમે કારણ કે મારા પપ્પાએ પ્રોમિસ કરી લીધું હું પહેલાં સ્વામિનારાયણ મંદિરમાં ગયો અને પપ્પાએ મને કીધું કે તું મંદિરમાં જા પણ પ્રસાદ લઈને આવજે કારણ કે ત્યાંનો પ્રસાદ પપ્પાને બહુ ભાવ્યો તું પ્રસાદ પણ લઈને આવ્યો અને ઘરે પહોંચ્યો હવે જ્યારે આવી અબ્રિગિંગ હોય તમારી હવે એ ક્યારે હોય કારણ કે જે માણસનું જે માનસિકતા હોય એ ઇન્સ્ટિલ કરે તમારા છોકરાઓમાં તો અમારા માટે એના લીધે જે કારણ કે એવું નથી કે અમારા ટાઈમમાં પણ પૈસા નહોતા હતા ઇન્વેસ્ટમેન્ટ પણ સારું કર્યું જિંદગી સારી છે કોઈ કમ્પ્લેન નથી પણ કોઈ દિવસે પપ્પાએ નહીં કીધું કે તું પૈસાને ઇમ્પોર્ટન્ટ આપ ઇન્સાનિયતને ઇમ્પોર્ટન્ટ આપ કોઈ પણ માણસ તને મળે એને સારી રીતે મળ કારણ કે એક પણ માણસની તને પ્રાર્થના લાગી જશે ને એ તારો જ્યારે ટાઈમ ખરાબ આવશે ને તને મદદ લાગશે ક્યાં વાત છે દુઆઓ મેં યાદ રખડા એક એક વસ્તુ તો સમાપન તરફ આપ જાઓ એ પહેલા મને એક વસ્તુ ખબર પડી ગઈ કે બાપુજીનો નો ખોફ તો દરેક ગુજરાતી છોકરાને રહેવાનો એટલે ગુજરાતીઓમાં આપણે કહીએ ને કે ભાઈ નવરાત્રીમાં છોકરીઓ બધી એકલી રમવા જાય અને પાછી આવે કારણ કે ગુજરાતી મમ્મીઓ અને ગુજરાતી પપ્પાઓ એના છોકરાઓને સરખી રીતે ઉછેરે છે એટલે અહીં ઘણી બધી સલામતી છે એમના બંને ઇન્ફેક્ટ બંને પોતાના પિતાજીઓને યાદ કરે એવી જ રીતે હું અત્યારે આ એક ક્ષણ માટે અરજી કરી જેટલા પણ અહીંયા પ્રવાસી ગુજરાતીઓ બેઠા છે કે જ્યારે જ્યારે પણ પ્રવાસી ગુજરાતી પર્વ થાય છે ત્યારે ત્યારે તમે જે શબ્દ ત્યાં વાપરો છો તમારા કીડ્સને પણ લેતા હોજો જ્યારે જ્યારે પ્રવાસી ગુજરાતી પર્વ અહીંયા આપણે આયોજન કરીએ છીએ વર્ષ એ દર વર્ષે તમે જોયું હશે કે આ પેનલમાં વી હેવ સ્પોર્ટ્સમેન વી હેવ પોલિટીશિયન્સ વી ઓલસો હેવ યંગ ટેલેન્ટ્સ તમે બીજા આગળના સેશન્સ જોયા તો એમાં એ લોકો માટે પણ ઘણું બધું રહેલું છે નહીં તો આજની તારીખમાં કેટલા અહીંયા પેરેન્ટ્સ બેઠા છે આપણે એકવાર બહાર એમ કહીએ કે આપણે ભાઈ ફ્લોરિડામાં આજે ગુજરાતી સમાજનો પ્રોગ્રામ છે આરામ બરાબર જો કોઈ છોકરા યંગસ્ટર જતા હોય તો નથી જતા હેરોમાં ગુજરાતી ક્લબમાં કંઈક ઓર્ગેનાઇઝ કર્યું છે નહીં જ આવે પરંતુ આવા પ્રોગ્રામ્સમાં જો તમે લઈ આવશો સો ધેન દે ગેટ ઇન્સ્પિરેશન સ્ટોરીઝ સો સ્વીટ થેન્ક યુ વિથ ધીસ નોટ બહુ જ સરસ વાતો આપણને જાણવા મળી સ્પોર્ટ્સ સિવાય લાઈફ માટેની પણ રમતમાં કેમ જીતવું એ જાણવા મળ્યું તો દીપકભાઈ અને ઇરફાનભાઈ થેન્ક યુ સો મચ એમનું સન્માન કરીએ આપણે અને પછી આગળના સેશનનો દોર ઓકે સન્માન માટે બોલાવીશ મિસ્ટર કલ્પક કેકરેને ટીવી નાઇન ગુજરાતી ચેનલ હેડ અને હર્ષિલ નાયકને અને હંમેશા ગુજરાતી સાહિત્ય માટે કહેવાય છે કે નવા લેખકોની જરૂરિયાત હોય છે સારું લખાય એ ખૂબ સારું હોય છે અને એવા જ એક ખૂબ સારા લેખક આપણી વચ્ચે છે બોલાવીશ સંજયભાઈ છેલને તેમનું પણ મોમેન્ટોથી સ્વાગત કરીશું સંજયભાઈ પ્લીઝ ઓન સ્વીચ 其实。谢谢